વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરવાનો છે ઉદાહરણ નંબર 9.6. ઉદાહરણ નંબર 9.6 ની જો આપણે ચર્ચા કરીએ તો એમની અંદર આપણને જે વાત આપી છે એ રકમને થોડીક સમજી લઈએ. આપણને એવું કીધું છે, હવામાં રાખેલા એક બિંદુવત ઉદ્ગમમાંથી પ્રકાશ એક કાચની ગોલીય સપાટી જેનો વક્રી પૂર્ણાંક આપ્યો છે 1.5 અને વક્રતા ત્રિજ્યા આપણને આપી દીધી છે 20 સેન્ટીમીટર, એના ઉપર આપાત થાય છે. ગોલીય સપાટીથી પ્રકાશ ઉદ્ગમ 100 સેન્ટીમીટર દૂર છે તો પ્રતિબિંબ ક્યાં રચાશે? કેટલી વસ્તુ આપેલી છે? એન આપેલો છે, વક્રતા ત્રિજ્યા આપણને આપી દીધી છે આર, પછી વસ્તુનો અંતર આપણને આપી દીધું છે યુ, અને પ્રતિબિંબ અંતર આપણે મેળવવાનું છે. કેવી સપાટી છે? તો કે ગોલીય સપાટી છે. ગોલીય સપાટી હોય તો ગોલીય સપાટીનું સૂત્ર આપણને આવડે છે. ગોલીય સપાટી માટે સૂત્ર હતું -(n1)u (n2)v (n2 - n1)r. આ સૂત્રનો જ ખાલી ઉપયોગ કરવાનો છે આપણને. પહેલા હવામાંથી પ્રકાશનું કિરણ આવશે એટલે પ્રથમ માધ્યમ જે છે આપણું n1 એ હવા થશે. બીજા માધ્યમનો આપણને વક્રી ભવનાંક આપેલો છે. ત્યાર પછી વસ્તુ અંતર આપણને આપેલું છે 100 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા આપણને આપી છે 20 સેન્ટીમીટર. એટલે આપણે મેળવવાની એક બાબત છે v. બધી જ વેલ્યુ આપી છે આપણને, વી મેળવ. ચાલો તો હવે સૂત્રની અંદર વેલ્યુ એડ કરી. સિમ્પલ સૂત્ર આપણે વાપરી દીધું, ગોલીય સપાટી. ગોલીય સપાટી એના માટે થતું વક્રીભવનનું સૂત્ર વાપરી. સૂત્રની અંદર તમે દરેક વેલ્યુને એડ કરી દો. અહીંયા આપણે n2 વાળા પદને આગળ લઈ લીધું છે, એની વેલ્યુ 1.5, n1 તરીકે લીધું હવાનું માધ્યમ 1, વી આપણે મેળવવાનો છે, યુ આપણને આપી દીધું છે 100 સેન્ટીમીટર. એટલે અહીંયા લીધું આપણે યુ ને માઇનસ લઈએ તો માઇનસ માઇનસ થઈ જશે અહીંયા પ્લસ. એ જ રીતના જમણી બાજુ આવી જાઓ, n2 1.5 છે, n1 એટલે હવા છે જેની વેલ્યુ છે 1, અને r આપણને આપેલો છે 20 સેન્ટીમીટર, એ એડ કરી દો. ચાલો એ પ્રમાણે એડ કરીને તમારે હવે જે વી ને કરતા બનાવવાનું છે, તો વીને કરતા બનાવવા માટે એની બાજુનું જે પદ છે 1/100 વાળું એને તમારે બરાબરની પહેલી સાઈડ મોકલવું પડશે. બરાબરની પહેલી બાજુ મોકલશો એટલે તમારું જે પદ છે એ થઈ જશે માઇનસ. અત્યારે પ્લસમાં છે, પહેલી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. અને વીને કરતા બનાવો, તો વીને કરતા બનાવો તો તમારો જે આન્સર આવશે એ પ્લસ 100 સેન્ટીમીટર તમને આન્સર મળી જશે. એટલે બહુ જ સિમ્પલ સૂત્ર, ખાલી ગોલીય વક્ર સપાટીનું સૂત્ર મૂકી દો અને વીને કરતા બનાવી દો. એટલે એ ઉદાહરણ થઈ ગયું આપણું 9.6. ચાલો ઉદાહરણ નંબર એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ 9.7 ની આપણે ચર્ચા કરીએ. 9.7 ની અંદર આપણને એવું કીધું છે, એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સનો વક્રી ભાવનાંક 1.47 આપ્યો છે. એક કાચનો લેન્સ જે છે એને અદ્રશ્ય કરી દે છે તો એ પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? કાચનો લેન્સ જે છે એને પ્રવાહીની અંદર અદ્રશ્ય કરી દે તો એનો વક્રી ભવનાંક કેટલો હશે? અને શું આ પ્રવાહી પાણી હોઈ શકે? થોડુંક માઇન્ડ ચલાવીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય. એ જાદુગર જે છે એ પ્રવાહી, ધારી લો કે કોઈ બી પ્રવાહી છે, એ પ્રવાહીમાં કાચનો લેન્સ છે એને ડૂબાડી દે છે. અને જેવો લેન્સ ડૂબાડે છે એટલે અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થવાનું કારણ શું? તો કે જ્યારે કાચનો લેન્સ અને પ્રવાહી આ બંનેનો વક્રી ભવનાંક જો સમાન થઈ જાય, બરાબર, બંનેનો વક્રી ભવનાંક જો સમાન થઈ જાય તો એવી પરિસ્થિતિની અંદર પ્રકાશના કિરણનું વક્રી ભવન થતું નથી. એટલે કદાચ તમે બહારથી ટોર્ચ કે કોઈ બી પ્રકાશ એને પ્રવાહીની અંદર દાખલ કરશો તેનું વક્રી ભવનાંક થશે નહીં. અને વક્રી ભવનાંક નહીં થાય તો તમને કાચનો લેન્સ જે છે એ દેખાશે નહીં. કેમ? સિમ્પલ થઈ ગયું, કાચનો લેન્સ પ્રવાહી બંનેનો વક્રી ભવનાંક સમાન છે તો એના એ જ માધ્યમમાં પ્રકાશનું કિરણ ક્યારેય વક્રી ભવનાંક અનુભવતું નથી. આપણે આ કાચના સ્લેબવાળી થિયરી ભણ્યા હતા, માની લો આ રીતનો કાચનો સ્લેબ હતો, અહીંયા પ્રકાશનું કિરણ આપવા કર્યું, લંબ દોર્યો, અહીંથી વક્રી ભવન થયું. પણ તમે અહીંયા જોયું કે
કે આ કિરણ ચાલુમાં અહીંયા વચ્ચે કોઈ જગ્યાએ વક્રીભવન થાય છે, ચાલુમાં કિરણ અહીંથી વક્રીભવન આ રીતનામ થાય નથી થતું, કારણ કે એક જ દ્રવ્ય હશે અને એક જ દ્રવ્યની અંદર ક્યારેય પ્રકાશનું કિરણ વક્રીભવન થાય નહીં. વક્રીભવન ક્યારે અનુભવશે? કે જ્યારે માધ્યમ બદલાશે તો. એટલે આનો જવાબ આપણો સિમ્પલ થઈ ગયો કે પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે, તો પ્રવાહીનો વક્રીભવનાંક એ પણ કેટલો હોય, 1.47 જ હોય. પણ શું આ પ્રવાહી પાણી હોઈ શકે? ના મિત્રો, પાણી નહીં હોઈ શકે. કેમ? તો કે પાણી જે છે એ પાણીનો વક્રીભવનાંક આપણને ખબર છે, પાણીનો વક્રીભવનાંક 1.33 છે. બરાબર, પાણીનો વક્રીભવનાંક 1.33 છે અને અહીંયા જે દ્રવ્ય આપ્યું છે એનો વક્રીભવનાંક 1.47 છે. તો એનો મતલબ એવો થયો કે પાણી તો નહીં હોય, પણ પાણી કરતા કોઈ ઘટ્ટ પ્રવાહી હોઈ શકે. પાણી કરતા ઘટ્ટ લેવા જાઓ તો ગ્લિસરીન જે છે એ પાણી કરતા ઘટ્ટ છે, એટલે પાણી કરતા ઘટ્ટ પ્રવાહી તરીકે હોઈ શકે. ચાલો જોઈ લઈએ એનું સોલ્યુશન ની અંદર. અહીંયા આપણને એવું કીધું છે વક્રીભવનાંક 1.47 જેટલો જ હોવો જોઈએ. તો જે મેં તમને સમજાવ્યું બરાબર, પ્રવાહીનો વક્રીભવનાંક એ લેન્સના વક્રીભવનાંક જેટલો જ થવો જોઈએ અને એટલો જ વક્રીભવનાંક હોય, 1.47 થઈ ગયો. હવે બંને વક્રીભવનાંક સમાન થઈ ગયા. જો બંને વક્રીભવનાંક સમાન હોય તો તમારી પાસે જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે તમે વિચારો લેન્સ મેકર્સનું, 1/F = (N2 - N1)/(N1)(R1 - 1)/R2). એ પ્રમાણે N1 અને N2 બંને સમાન છે. એ સમાન હોય તો ઉપરનું પદ એટલે કે જમણી બાજુનું પદ તમારું થઈ જશે 0, અને જમણી બાજુનું પદ 0 થાય તો 1/F = 0, એને ઉલટાવો F થઈ ગયું ઇન્ફિનિટી. બરાબર, એની કેન્દ્ર લંબાઈ કેટલી જતી રહે? અનંત. તો પ્રવાહીમાં લેન્સ એ કાચની સમતલ પ્લેટ તરીકે વર્તશે. કોના તરીકે વર્તે? કાચની સમતલ પ્લેટ તરીકે વર્તે. અને પ્રવાહી એ પાણી હોઈ શકે? તો ના, પાણી ના હોઈ શકે, પણ એના કરતા ઘટ્ટ એટલે કે ગ્લિસરીન હોઈ શકે. ચલો એના પછીનું ઉદાહરણ છે એનો અભ્યાસ કરીએ, ઉદાહરણ નંબર 9.8 નો. એમની અંદર આપણને આપ્યું છે કાચનો જે લેન્સ છે એ લેન્સ એની કેન્દ્ર લંબાઈ આપણને આપી દીધી છે. કેન્દ્ર લંબાઈ આપી છે 0.5 મીટર. તો પાવર કેટલો? દોસ્તો આ તો બહુ સિમ્પલ છે, પાવરનું સૂત્ર મૂકી દો. પાવર P બરાબર 1/F. પાવર P ઇઝ ઇક્વલ ટુ 1/F. બરાબર, હવે એના ઉપરથી કેન્દ્ર લંબાઈ તમે મૂકી દો 0.5, એટલે સીધો તમને પાવર મળી જશે 2 ડાયોપ્ટર. એટલે પહેલો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. બીજા ક્વેશ્ચનને થોડું વિચારીએ. દ્વિ બહિર્ગોળ લેન્સની બંને બાજુની વક્રતા ત્રિજ્યા, બંને બાજુની વક્રતા ત્રિજ્યા અનુક્રમે આપણને આપી દીધી છે 10 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર. પછી એની કેન્દ્ર લંબાઈ આપી છે 12 સેન્ટીમીટર. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે એ મેળવવું છે આપણે. બરાબર, લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે? તમને જો આઈડિયા આવી જાય તો કેટલી વસ્તુ તમારી પાસે છે એ જોઈ લો. બે તમારી પાસે વક્રતા ત્રિજ્યા છે અને એક કેન્દ્ર લંબાઈ છે, વક્રીભવનાંક માંગેલો છે. તો સિમ્પલ તમારી પાસે સૂત્ર, બે વક્રતા ત્રિજ્યા આવે એટલે તમારી પાસે લેન્સ મેકર્સનું સૂત્ર છે. લેન્સ મેકર્સનું સૂત્ર 1/F = (N2 - N1)/(N1)/(R1 - 1)/(R2). આનો આપણે ઉપયોગ કરીશું. હવે આમની અંદર આપણે વેલ્યુ મૂકી દે અલગ અલગ. ચાલો તો લેન્સ મેકર્સનું જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે વિચારતા હતા. આમની અંદર તમારી પાસે દરેક વેલ્યુઓ છે, તમારે ખાલી વેલ્યુ મેળવવાની છે. કોની? વક્રીભવનાંક. પ્રથમ માધ્યમ તરીકે તમે કોનો ઉપયોગ કરશો? તો કે પ્રથમ માધ્યમ તરીકે હવા હશે. તો બીજું માધ્યમ એટલે આપણે જે વક્રીભવનાંક મેળવવો છે તે. હવાનો વક્રીભવનાંક કેટલો હોય આપણને ખ્યાલ છે, 1. એટલે એની વેલ્યુ એડ કરી તમારે ખાલી N2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે દોસ્તો. આમની અંદર તમારે ખાલી વેલ્યુ એડ કરવાની છે. તમે જોતા જો, પહેલો જ આપણો હતો આન્સર એ તો આપણને ખ્યાલ આવી ગયો છે પાવર વાળો. બીજો જે આન્સર આપણે મેળવવાનો છે એ આન્સરની અંદર લેન્સ મેકર્સના આપણે સૂત્રનો ઉપયોગ કર્યો. લેન્સ મેકર્સનું સૂત્ર છે એમાં ખાલી આપણે તમે જોઈ શકો છો દરેકે દરેકની વેલ્યુ જ મૂકેલી છે. દરેકે દરેકની વેલ્યુ આપણે એડ કરતા આપણને જે વેલ્યુ મળશે એ વેલ્યુ હશે આપણી પાસે N2 ની. આ જે N1 છે એને આપણે અહીંયા છેદમાં સૂત્ર તારવ્યું છે ત્યારે આપણે એની અંદર છેદમાં લઈ ગયા છીએ.
એટલે એન ટુ માઇનસ એન વન બાય એન વન, એમાં આપણને એન ટુ ખબર નથી, બાકી બધી જ વેલ્યુ આપણને ખ્યાલ છે. અને સંજ્ઞા પદ્ધતિ તમારે વાપરતી જવાની છે. સંજ્ઞા પદ્ધતિ વાપરીને તમે વેલ્યુ એડ કરશો. તો તમારે જો પહેલું તમારે આ જોવાનું છે, આર વન. માનો કે લેન્સ છે આપણો, એ લેન્સ કંઈક આ રીતનો છે. પ્રકાશનું કિરણ આ સાઈડથી આવે છે, મતલબ આ તમારી પહેલી સપાટી થશે, આ સપાટી થશે બીજી. તો પહેલી સપાટીને તમે ધ્યાનમાં લો તો એની તમારે વક્રતા ત્રિજ્યા ધન લેવી કે ઋણ લેવી. તો એના માટે તમારે આ બાજુ ગોળો પૂરો થાય છે તો તમારે જોવાનું કે એનું કેન્દ્ર છે અહીંયા આવતું હશે. ધારો કે એની કેન્દ્ર લંબાઈ જે છે અહીંયા આવશે. તો તમે જ્યારે અંતર માપવા જશો તો એ અંતર તમે આપાત કિરણની દિશામાં આ દિશામાં માપશો, અને એટલા માટે એ અંતર તમને ધન મળશે. એટલે પહેલી વક્રતા ત્રિજ્યા ધન થશે. જ્યારે બીજી વક્રતા ત્રિજ્યા તમે ધ્યાનમાં લઈને જો ગોળો પૂરો કરો છો તો એ ગોળો તમારો આ બાજુ પૂરો થશે. તો એનું કેન્દ્ર અહીંયા આવશે, એનું મુખ્ય કેન્દ્ર માનો કે અહીંયા છે. તો એને માપવા માટે તમે જશો ત્યારે એ તમારે વિરુદ્ધ દિશામાં ચાલવું પડશે. આ બાજુથી માપીને તમે આ બાજુ આવશો તો એ ઋણ થશે. એટલે પહેલી વક્રતા ત્રિજ્યા આર વન ધન થાય, બીજી વક્રતા ત્રિજ્યા આર ટુ ઋણ થશે. એટલે વચ્ચે અહીંયા માઇનસ છે, એ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. એટલે આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. જો જોઈ શકો તમે એ બધી વેલ્યુને આપણે એડ કરી દીધી છે. અને બીજી જે વક્રતા ત્રિજ્યા છે એ બીજી વક્રતા ત્રિજ્યાને આપણે ઋણ લઈ લીધી છે, એટલે નેગેટિવ નેગેટિવ થઈ જશે પોઝિટિવ. અને એના પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણો આન્સર આવે છે 1.5. હવે ત્રીજો પોઈન્ટ આપણને આપ્યો છે, બહિર્ગોળ લેન્સની જો હવામાં કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ આપણે મેળવવાનું છે. હવામાં કેન્દ્ર લંબાઈ આપી દીધી છે, પાણીમાં આપણે ચેન્જ કરવાનું છે. વસ્તુ એનું એ છે, તમારે લેન્સ મેકર્સના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. લેન્સ મેકર્સનું સૂત્ર ધ્યાનમાં લઈ અને પહેલા કિસ્સામાં તમે હવાના માધ્યમ તરીકે પસંદ કરો તો સૂત્ર હતું જે આપણું 1/F = n2 minus n1 upon n1 into 1/R1 - 1/R2. આ સૂત્રની અંદર તમારે અહીંયા ચેન્જ કરવાનું છે. પહેલા હવાનું માધ્યમ છે તો તમારે નીચે લેવાનું છે એફ એ, પછી હવાનું માધ્યમ હોય બરાબર તો તમારે ત્યારે ધ્યાનમાં લેવાનું છે એમની અંદર પહેલું માધ્યમ અને બીજું માધ્યમ. બરાબર, પહેલું માધ્યમ અને બીજું માધ્યમ તરીકે તમારે આજે પોઝિશન છે એને કોઈ છેડછાડ કરવાનું નથી. આજે ભાગ છે એને કોઈ છેડછાડ નથી કરવાનું. અહીંયા તમને વક્રતા ખબર છે બરાબર, વક્રતા પણ બેની સેમ જ રહેવાની. તમે મિત્રો આજે લેન્સ છે, ધારો કે એને પાણીમાં ડૂબાડશો તો પાણીમાં ડૂબાડવાના કારણે એની વક્રતાની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. વક્રતામાં ફેરફાર નહીં થાય એટલે પરિસ્થિતિ શું હશે એને આપણે સમજીએ. ચલો હવામાં આપણે વિચારતા હતા, આજે કાઉન્ટ છે એમાં શું કરશું આપણે એ વિચારીએ. પહેલી વસ્તુ કે જો આપણે લેન્સને હવામાં રાખીએ તો પ્રકાશનું કિરણ એ હવામાંથી લેન્સમાં આવશે, એટલે પહેલું માધ્યમ જે છે આપણું એ હવા થશે, અને બીજું માધ્યમ જે છે આપણું એ કાચ થશે. આ પહેલું માધ્યમ, પહેલું માધ્યમ કયું તો કે હવા, અને બીજું માધ્યમ કયું થશે કાચ. પણ જ્યારે લેન્સને તમે પાણીમાં ડૂબાડો છો, હમણાં હું લઈ આવું, બોલાવું તમે, જા લઈ દો ને, લઈ હા બહાર ન જ જવાનું, આપણે ઘરે જ પડી ગોતી લો હમણાં ડબ્બામાંથી, હો પછી બોલાવું તમે, જા. જો લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે તો પાણીમાં ડૂબાડશો ત્યારે પ્રકાશનું કિરણ તો પાણીમાંથી કાચમાં જશે, એટલે પહેલું માધ્યમ તમારું થશે પાણી અને બીજું માધ્યમ થશે કાચ. એ પ્રમાણે તમારે ખાલી વેલ્યુ એડ કરવાની છે. કઈ રીતે છે જોઈ લો. ચાલો પહેલા હવામાં છે તો હવાની અંદર એની કે વક્રી ભવનાંક ધ્યાનમાં લે, એન ટુ 1.5 એટલે કાચ થઈ ગયું, પહેલું માધ્યમ થઈ ગયું હવા એક. લેન્સ મેકર્સના સૂત્રમાં ખાલી વેલ્યુ મૂકી દો. આ પદને તમારે કંઈ કરવાનું નથી કારણ કે આ પદ બંને માટે સમાન જ રહેશે એટલે એ ઉડી જશે. હવામાં કેન્દ્ર લંબાઈ આપણને ખબર છે અને આપી દીધું સમીકરણ નંબર એક. પછી સમીકરણ બેની જ્યારે આપણે તારવણી કરવાની છે
ત્યારે તમારે પાણીનું માધ્યમ ધ્યાનમાં લેવું છે. તો એન ટુ તરીકે તમે કેટલા લેશો? તો કે એન ટુ તરીકે તમારે કાચનું માધ્યમ, કારણ કે પ્રકાશ ક્યાંથી ક્યાં આવશે? તો કે પાણીમાંથી કાચ મળે. પહેલું માધ્યમ પાણી, બીજું માધ્યમ કાચ. એટલે એન વન તરીકે પાણી, એન ટુ તરીકે કાચ. એ પણ વેલ્યુ એડ કરો. ફરી પાછું તમે જોઈ શકો આ કૌંસ કોઈ છેડછાડ કર્યો નથી. આને આપી દીધું સમીકરણ નંબર બે. તમે એવું પણ કરી શકો સમીકરણ એક અને બે, એક અને બે નો ગુણોત્તર લઈ શકો. તો આ જે પદ છે તમારું એ કેન્સલ થઈ જશે, બાકીનું જે પદ વધે એમાંથી તમારે એફ ને કરતા બનાવવાનું છે. તો એફ ને જયારે દોસ્તો કરતા બનાવશો ત્યારે તમને જેની વેલ્યુ મળે છે એ છે 78.2 સેન્ટીમીટર. બરાબર, અહીંયા જે વેલ્યુ તમને પ્રાપ્ત થઈ ગઈ છે એ વેલ્યુ કેટલી મળી છે? તો કે 78.2 સેન્ટીમીટર. એટલે અગત્યનો દાખલો છે. એવું પણ કહી શકાય કે નીટની અંદર આ એમસીક્યુ તરીકે પૂછી નાખેલો છે. બરાબર, એટલે સિમ્પલ રીતે તમારે ખાલી લેન્સ મેકર્સના સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. તમારે ખાલી એ જોવાનું છે કે જ્યારે લેન્સ હવામાં પડેલો હોય ત્યારે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં આવે છે, અને જ્યારે લેન્સ પાણીમાં હોય ત્યારે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં આવે છે. આ બે વસ્તુને તમે સમજી લેશો એટલે દાખલો બહુ સિમ્પલ છે.